तो पीएम मोदी ना प्रवास ने लेने अगत्यना समाचार सामे आवी रह्या छे कि ज्यां पीएम मोदी नरेश कनोडिया ना घरे जशे अने तेमना परिवारजनों साथे मुलाकात करशे। तो पीएम मोदी आथी बे दिवसनी गुजरातनी मुलाकाते आवी रह्या छे त्यारे तेओ केशुबापाना घरे जवाना छे अने तेमनी साथे श्रद्धांजलि आपवा माटे नरेश कनोडिया ना घरे पण पीएम मोदी जशे। तो महत्वपूर्ण समाचार सामे आवी रह्या छे कि ज्यां थोड़ा समय पहला ज गुजराती सिनेमामां मोटी खोट पड़ी हती महेश कनोडिया बाद नरेश कनोडियाए पण भावभीनी विदाय लीधी अने तेमने श्रद्धांजलि आपवा माटे पीएम मोदी तेमना घरे जशे। तो पीएम मोदी आजे केशुबापा ने पण श्रद्धांजलि आपशे। आजे सवारे 10 कलाके गांधीनगर खाते केशुबापाना निवासस्थाने जशे। केशुबापाने श्रद्धांजलि आप्या बाद वडाप्रधान तेमना नियत समय अनुसार केवड़िया पहोंचशे। बपोरे 12 वागे आरोग्य वननुं लोकार्पण करशे अने त्यारबाद बपोरे 1 वागे एकता मॉलनुं लोकार्पण करशे। बपोरे 4:15 कलाके जंगल सफारीनुं लोकार्पण करवामां आवशे। तो सांजे 5 कलाके विविध प्रोजेक्टनुं शिलान्यास करवामां आवशे। सांजे 7 कलाके डायनामिक डेम लाइटिंगनुं उद्घाटन करशे पीएम मोदी। तो स्टेच्यू ऑफ यूनिटीनी वेबसाइट अने केवड़िया मोबाइल एप्लिकेशननुं पण आजे लॉन्चिंग करवामां आवशे। આ સાથે વધુ વિગતો લઈને અમારા સહયોગી નિર્મલ દવે જોડાઈ ચૂક્યા છે। નિર્મલ, પીએમ મોદીનો 2 દિવસનો પ્રવાસ છે અને અગત્યપૂર્ણ સમાચાર જે હાલમાં અપડેટ આવી કે પીએમના પ્રવાસને લઈને કે જ્યારે તેઓ પહોંચશે ગુજરાત ત્યારે સૌથી પહેલા ગાંધીનગર જશે કે જ્યાં કેશુબાપાના ઘરે અને તેની સાથે નરેશ કનોડિયાના ઘરે જશે અને બંનેના ઘરે શ્રદ્ધાંજલિ અર્પણ કરશે। ગુજરાતમાં પેટા ચૂંટણી ને હવે ગણતરીના દિવસો જ રહ્યા છે તેવા સંજોગોમાં છેલ્લા 6 દિવસની અંદર ભારતીય જનતા પાર્ટીએ પોતાના 3 નેતાઓને ગુમાવ્યા છે। પૂર્વ સાંસદ, પૂર્વ ધારાસભ્યની વાત કરવામાં આવે અને પૂર્વ મુખ્યમંત્રી કિશોરભાઈ પટેલની વાત કરવામાં આવે। આ ત્રણેય નેતા ભારતીય જનતા પાર્ટી માટે અત્યંત મહત્વના હતા। પ્રધાનમંત્રી પણ શોક વ્યક્ત કરવા માટે અહીં ગાંધીનગર સ્થિત કેશુબાપાના નિવાસસ્થાને આવવાના છે અને અહીં આવી પરિવારજનો સાથે વાતચીત કરી અને તેમને સાંત્વના પાઠવવાના છે। પરંતુ સાથે જ એક મહત્વના અપડેટ એ મળ્યા છે કે 2 દિવસ પહેલાં ગુજરાતી ફિલ્મ સ્ટાર અને ભાજપના પૂર્વ ધારાસભ્ય નરેશ કનોડિયાનું મૃત્યુ નિપજ્યું છે। તેવા સંજોગોમાં નરેશ કનોડિયાના પરિવારજનોને પણ સાંત્વના પાઠવવા માટે પ્રધાનમંત્રી તેમના ઘરની મુલાકાત લેશે, તેમના ઘરે જશે અને તેમના પરિવારજનો સાથે વાતચીત કરી અને દિલસોજી પાઠવશે। પેટા ચૂંટણીની દ્રષ્ટિએ તેમજ રાજકીય દ્રષ્ટિએ આ મુલાકાત અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે, કેમકે સૌરાષ્ટ્ર વિસ્તારની 4 બેઠકો પર પેટા ચૂંટણીનું આયોજન છે। સાથે જ જે નરેશ કનોડિયા એક દલિત નેતા તરીકે પ્રસ્થાપિત થયા છે તેવા સંજોગોમાં પેટા ચૂંટણીમાં પણ અત્યંત મહત્વનું પણ સાબિત થઈ શકે છે તે પણ એક રાજકીય વિશ્લેષકો વાત માની રહ્યા છે। એટલે પ્રધાનમંત્રીની આ મુલાકાત ગુજરાતમાં યોજાનારી જે પેટા ચૂંટણી છે તેના માટે પણ અત્યંત મહત્વની સાબિત થશે, સાથે જ રાજકીય દ્રષ્ટિએ અનેક અર્થઘટનરૂપ આ મુલાકાત જોવા મળશે। પ્રધાનમંત્રી કેશુબાપાના નિવાસસ્થાને મુલાકાત કર્યા બાદ સીધા જ નરેશ કનોડિયાના ઘરે જવાના છે અને ત્યારબાદ ગાંધીનગર ખાતે આવેલા હેલિપેડ ખાતેથી તેઓ પરત મતલબ કેવડિયા કોલોની ખાતે જવા રવાના થવાનું અત્યારનું ઘડીય શેડ્યુલ પ્રાપ્ત થયું છે। પ્રધાનમંત્રી ગુજરાતની 2 દિવસની મુલાકાતે છે ત્યારે આંતરરાષ્ટ્રીય ફલક પર પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી એક છબી ઉપસે તે અંગેનું પણ આયોજન રાજ્ય સરકારનું તેમજ કેન્દ્ર સરકારનું હોય તેમ લાગી રહ્યું છે। એટલે આવા સંજોગોમાં પ્રધાનમંત્રીની કેવડિયા કોલોની ખાતેની મુલાકાત સાથે જ ગુજરાતના રાજકારણની દ્રષ્ટિએ પણ તેમજ પેટા ચૂંટણીની દ્રષ્ટિએ જોઈએ તો કેશુબાપાના ઘરે મુલાકાત તેમજ નરેશ કનોડિયાના ઘરની મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે। જી ચોક્કસથી નિર્મલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો આથી 2 દિવસનો પીએમ મોદીનો પ્રવાસ જ્યારે શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે સવારે 10 કલાકે તેઓ કેશુબાપાના ઘરે પહોંચશે અને શ્રદ્ધાંજલિ પાઠવશે। આ સાથે નરેશ કનોડિયાના ઘરે પણ તેઓ પહોંચશે અને ત્યારબાદ બંનેના ઘરે શ્રદ્ધાંજલિ પાઠવ્યા બાદ તેઓ કેવડિયા ખાતે પહોંચશે અને વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે।